પૂર્વ મંત્રી જવાહર ચાવડા અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા વચ્ચે વિવાદ શરૂ થતા રાજકીય માહોલ ગરમાયો હતો. પોરબંદરના સાંસદ મનસુખ માંડવિયાએ કાર્યક્રમમાં નામ લીધા વગર કહ્યું હતું કે જે લોકો પોતાના નામ પાછળ ભાજપ લગાવીને ફરતા હોય તેમણે ભાજપ માટે કામ કરવું જોઈએ. ભાજપ વિરુદ્ધ કામ કરનારાને એ સમજવું જોઈએ કે એમનું અસ્તિત્વ ભાજપથી છે. તેમના આ નિવેદનની બાદ વિવાદની શરૂઆત થઈ હતી. જવાહર ચાવડાએ તેમના આ નિવેદનનો વળતો જવાબ આપવા એક વિડીયો વાયરલ કર્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે નમસ્કાર મનસુખભાઈ માંડવિયા, મનસુખભાઈ આપને નહીં ધ્યાનમાં હોય પણ મારી ઓળખ આ હતી ને આ ઓળખ હેઠળ 10 વર્ષ દરમિયાન માણાવદરના મંત્રીના ખેડૂતોના પ્રશ્નો હોય, બિયારણના હોય, ફર્ટિલાઇઝરના હોય, ધોવાણના હોય, પાક વીમાના હોય, ખેડૂતના પ્રશ્નનો સૌથી મોટો અમારા વિસ્તારમાં હતો અથવા ગુજરાતના સત્તાના તડકામાં હતો તે ડાર્ક ઝોનનો હતો. તે ડાર્ક ઝોન મુવમેન્ટ 3 વર્ષ સુધી ચલાવ્યું હતું, ડાર્ક ઝોન ઉઠાવ્યો હતો. તે જૂનાગઢ માટે 600 કરોડનું અભિયાન સરકાર પાસે પાછા લેવાના, જૂનાગઢમાં લોકશાહી અભિયાન ચલાવ્યું આખા જિલ્લામાં, ને આ સિવાય જૂનાગઢના ગરીબો વંચિતો માટે એક BPL સહાયતા અભિયાન ચાલુ કર્યું હતું. તે અભિયાન સોમનાથમાં, જૂનાગઢમાં, પોરબંદરમાં, રાજકોટમાં, જામનગરમાં 5 થી 6 જિલ્લાની અંદર 21 તાલુકામાં આખું અભિયાન ચલાવ્યું હતું, ને તે હેઠળ 75,000 ઉપરાંત ગરીબોને BPLના લાભ આપેલા હતા. આ મારું કામ હતું, આ મારી ઓળખ હતી, તેની ઉપર ભારતીય જનતા પાર્ટીએ પોતાની ઓળખ લગાડી હતી. આટલી હિંમત તાકાત કે તેવા તમારામાં હોત તો ચૂંટણી પહેલા કે ચૂંટણી દરમિયાન બોલવાની જરૂર હતી. આપનો આભારી જવાહર ચાવડા. આ વિવાદનો અંત અહીં પૂર્ણ નથી થતો. માણાવદરમાં જવાહર ચાવડા અને અરવિંદ લાણાણી વચ્ચે વિવાદ થયો હતો. માણાવદરના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડા જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે અરવિંદ લાણાણી તેમના ખૂબ જ નિકટના ગણાતા હતા. ત્યારબાદ જવાહર ચાવડાએ ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપમાં પ્રવેશ કર્યો. ત્યારે તેની સામે કોંગ્રેસમાંથી અરવિંદ લાણાણી જ ચૂંટણી લડ્યા હતા. તેમાં અરવિંદ લાણાણીનો પરાજય થયો અને જવાહર ચાવડા કેબિનેટ મંત્રી બન્યા હતા. જોકે બાદમાં ગત વિધાનસભાની ચૂંટણીમાં ફરીવાર અરવિંદ લાણાણી કોંગ્રેસમાંથી અને જવાહર ચાવડા ભાજપમાંથી સામસામે ચૂંટણી લડ્યા હતા, જેમાં જવાહર ચાવડાનો કારમો પરાજય થયો હતો. હવે એ જ લાડાણી ભાજપમાં જોડાઈ જતા જવાહર ચાવડા નારાજ હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. નારાજ ચાલી રહેલા જવાહર ચાવડા પર અરવિંદ લાડાણીએ ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું કે જવાહર ચાવડાના પુત્ર રાજ ચાવડાએ પોતાની જીનિંગ ફેક્ટરીમાં કાર્યકર્તાઓની બેઠક બોલાવી હતી. તેમાં તેમણે બધાને કહ્યું હતું કે મારા પપ્પાની હારનો બદલો લેવા માટે ભાજપના ઉમેદવાર અરવિંદ લાણાણીને હરાવો, આપણે હવે કોંગ્રેસના ઉમેદવારને જીતાડવાના છે. આ બાબતે CR પાટીલને લેખિત જાણ પણ કરી હતી. જવાહર ચાવડાની સતત નારાજગી પર ભાજપ નેતા દિનેશ કટારિયાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે ખુદ સ્વીકાર્યું કે અરવિંદ લાણાણી અને મનસુખ માંડવિયાને હરાવવા જવાહર ચાવડા મેદાને ઉતર્યા હતા. પાર્ટી શિસ્ત ભંગના પગલા લે કે ન લે, પણ કાર્યકરોના મનમાંથી જવાહર ચાવડા ઉતરી ગયા છે. જવાહર ચાવડાએ આ બધું સસ્તી પ્રસિદ્ધિ માટે કર્યું છે. પાર્ટી શિસ્ત ભંગના પગલા લે કે નહીં લે, પણ એના હોમ ગ્રાઉન્ડ ની અંદર જે પોતાનું જે હોમ ટાઉન જે કહી શકાય કે આ ભાઈ મારો પોતાનો વિસ્તાર છે, એની અંદર અમારા જેવા હજારો કાર્યકર્તાના દિલમાંથી ઈ માણા, તમે જોયું છે હમણાં વિધાનસભાની અંદર 31,000 મતે અરવિંદભાઈ જીતે, જેની સામે આખી આ ફોજ લગાડી હોય ને, પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા હોય, મનસુખભાઈને હરાવવા માટે રાત દિવસ એક કર્યા, અરવિંદભાઈ લાડાણીને હરાવવા માટે એક દિવસ કર્યા, છતાં પણ લોકોએ પ્રજાએ જેને મત આપ્યા. હવે આજ તમે વાત કરો કે નરેન્દ્રભાઈનો લેટર બોમ્બ કર્યો, નરેન્દ્રભાઈને તો નંદા તરીકે સપોર્ટેલ છે, તમે જોયું છે મીડિયાની અંદર. નારાજ ચાલી રહેલા જવાહર ચાવડા ભાજપના નેતાઓને આડે હાથ લઈ રહ્યા છે. શું કે તેમની નારાજગીથી પાર્ટીના નેતાઓ તેમની સામે પક્ષ વિરોધી કામગીરીના આક્ષેપ કરી રહ્યા છે. જવાહર ચાવડાને મનાવવાની તો દૂરની વાત, ભાજપના અન્ય બીજા નેતાઓ તેમની આ કામગીરીથી નાખુશ જણાઈ રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, PTV ન્યૂઝ.